नमस्कार आईबीएन 24 न्यूज में हूं सागर ठुमर आप सब दर्शक मित्रों नु हार्दिक स्वागत करू छु। सर्वप्रथम જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાનગરપાલિકાના કર્મચારીઓને ન્યાય આપવા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂમ મેદાને જેતપુર તાલુકાના જેતરચર પાસે બની રહેલા ઓવરબ્રિજ સામે લોકોનો રોષ। બીજાના પૈસા ઓળવી જનાર દીપલ રૂપાલિયા સામે ફરિયાદ કરનાર યુવતીને સાસુ દ્વારા ધમકી અને રોડના નબળા કામ બાબતે નેશ્રી લાખાભાઈનો ખુલાસો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આસોપાલો આર્કે લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક ફક્ત 5 માં પોતાની ઓફિસ આસોપાલો આર્કિટ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 93336773 મુકેશ મેઠિયા 98797340 ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલપંપ સામે રાજકોટ જૂનાગઢ હાઈવે સાવલપુર જૂનાગઢ જૂનાગઢ મહાનગરપાલિકાના રોજમદાર કર્મચારીને કાયમી કરવાના મુદ્દે અને પૂરું ભથ્થું અપાવવાના મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય અને વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ મશરૂએ મેયર શ્રી લાખાભાઈ પરમારને સંબોધી કહ્યું હતું કે કર્મચારીઓ લોકહિતના કામ કરવા માટેના મુખ્ય પાયા છે, તેમને ન્યાય અપાવવો આપણા સૌની ફરજ છે અને સત્યાગ્રહની છાવણીની પદાધિકારી કે અધિકારીઓએ નોંધ ન લેતા મહેન્દ્રભાઈ મશરૂએ ઝાટકી કાઢ્યા હતા। જૂનાગઢ કોર્પોરેશનમાં ઘણા વર્ષો થયા રોજગાર અને ફિક્સ કર્મચારીઓ ફિક્સ ક્ષેત્રમાં સેંકડો કર્મચારીઓ પોતાની ફરજ બજાવે છે। 3,500 કે 4,500 રૂપિયામાં આખો મહિનો એના કુટુંબનું ગુજરાન ચલાવે આ વિષમ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। કોઈ સંજોગમાં આટલી રકમમાં કુટુંબનો ગુજારો ચાલી શકે નહીં। બાળકોને ભણાવવાનો ખર્ચ, મકાન ભાડા, રેશન, દૂધનો ખર્ચ, કપડાનો ખર્ચ, આ બધી બાબતો 4,500 પૂરું થાય નહીં। અમે વારંવાર રજૂઆતો કરી છે અને જમીન બોર્ડમાં સર્વસંમતિથી ઠરાવો કરેલા છે કે આ બધા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને બીજા કર્મચારીઓ કાયમી કર્મચારી છે એની સમકક્ષ ગણવામાં આવે એવી અમે લાગણી વ્યક્ત કરી છે। કમનસીબે વહીવટીતંત્ર દ્વારા આ બાબતની પણ ઉપેક્ષા કરવામાં આવી રહી છે। તો મારી શાસક મિત્રોને એ પણ વિનંતી છે કે આપ કમિશનર સાહેબ જોડે સંકલન કરીને જ્યાં જરૂર પડે ત્યાં વિપક્ષની પણ મદદ કે સહકાર મેળવીને કમિશનર સાહેબને કન્વિન્સ કરાવી અને આ બધા મિત્રો જેઓ 3,000-4,000 રૂપિયામાં સર્વિસ કરે છે તેમને કાયમી કરવામાં આવે। જોખમી સર્વિસ હોય છે, એમને પૂરી દેવા તો નદી નાળા તળાવ ડેમમાં ઉતરે છે, કોઈના જીવ બચાવે છે અને એવા માણસો પણ આવી 4,000 રૂપિયા કે 4,500 રૂપિયા નોકરી કરે છે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે એમને કરવું પડે તો
આવા બધા કર્મચારીઓ જોખમી સર્વિસ કરતા હતા તેના તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે એવી પણ અમારે આ બધા ભાજપના કોર્પોરેટ મિત્રોની એક લાગણી છે અને આ સત્યાગ્રહમાં એ બાબતને પણ વણી લેવામાં આવી છે. આજે અમારો સત્યાગ્રહનો ચોથો દિવસ. અમારી મુખ્ય માગણી જૂનાગઢની પ્રજાના નાણાંનો થતો દુર્વ્યય અટકાવવો. પ્રજા આજે હાઉસટેક તથા પાણીવેરાના પૈસા ભરે છે અને કોર્પોરેશન એમાંથી આવક રળે છે. આ પૈસાનો તથા ગુજરાત સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે અને વિવિધ કામો માટે આપવામાં આવેલ છે. આ પૈસાનો પણ સદુપયોગ થાય, પાયે પાયનો સદુપયોગ થતો રહે અને વચેટિયા એમાંથી એક પણ પૈસો ખાય નહીં, આ માગણીના સમર્થનમાં અમોએ આ સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કર્યો છે. જે પૈસા આવ્યા છે પ્રજાના પૈસાનો ધુમાડો થતો અટકાવવા માટે અમારા એક નમ્ર પ્રયાસ છે. સરકારે મોકલેલા તથા જૂનાગઢની પ્રજાએ આપેલા પૈસા દ્વારા જે રસ્તાઓ અને ગટરો બની છે એવા લોટ પાણી અને લાકડા જેવો વ્યવહાર થયો છે. જેતલસર ગામે ચાલી રહેલા રોડના કામોને લીધે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગાડા માર્ગને બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે રોષ ફેલાયેલ હતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી જતા ચાલી રહેલા કામમાં અણચણો ઊભી થયેલ હતી. આ ઓવરબ્રિજથી પ્રજાને પડતી મુશ્કેલી અંગે ગામના સરપંચ પોપટભાઈ તેમજ પૂર્વ સરપંચ ઉષાબેને લોકોની હાલાકી વિશે ચિતાર આપેલ હતો. આમ આપણે બધા લેવડાવીએ પાંચ છ રિક્ષા મારું નામ પોપટભાઈ નાથાભાઈ જેઠવા અને ગામના સરપંચ તરીકે મારી ફરજ બજાવું છું. મારો પ્રશ્ન ખાસ મેઇન એક પ્રશ્ન છે કે સર્વિસ રોડ અહીંથી આપેલ નથી અમારા ગામમાં હોવા જોઈએ એટલે પબ્લિક કે પછી બધે મારી પાસે આવી અને એનું પોતાનું હક કે ભાઈ અમારે અહીંયા હાલવા ચાલવા માટે જેતપુર જવા માટે જેતપુરથી આવવા માટે કોઈ જાતનું અવર જવર માટે કોઈ સગવડ જ નથી આ સિવાય, તો એના માટે પબ્લિકને બધા કાર્યકરો અને બધા લીડરો એકઠા થઈ અને આજે એનો દેખાવ કર્યો છે
અને એની માંગણી માટે અને અહીંયા બધે ભેગા થઈને દેખાવ કર્યો. અમારા ગામમાંથી જે ઓવરબ્રિજ નીકળે છે રેલવે લાઇન પાસેથી, ત્યાંથી જેતલસર જંકશનના અને જેતપુરવાળા બધાને તે સગવડ રૂપે અમે અમારી માંગ રૂપે સર્વિસ રોડ માંગેલ છે. અને સર્વિસ રોડ ને નાલું મળી જાય તો જેતલસર જંકશનવાળા પ્રજાજનોને પણ જેતપુર નજીક થાય અને એમની બધી સુવિધા સચવાઈ રહે અને જેતપુરવાળાને પણ દરેક રીતે સગવડતા સચરાઈ રહે. આ જેતલસર જંકશનનો પ્રશ્ન છે અને જેતલસર જંકશનને 14 ગામડા ટચ કરે છે, એમાં જેતપુર માર્કેટિંગ યાર્ડ અને આ બધું જ તે સુવિધા મળી રહે એટલા માટે ગામના પ્રાણ સમો પ્રશ્ન અમારે છે કે સર્વિસ રોડ અમને મળવો જોઈએ. દરેક જગ્યાએ સરકારી રોડ બનતા હોય કે ગમે ત્યાં રોડ બનતા હોય, ત્યાં ઓવરબ્રિજ હોય કે અંડરબ્રિજ હોય, ત્યાં સર્વિસ રોડ હોય જ છે, આપે જ છે. તો અમારી માંગ આટલી જ છે કે અમને સર્વિસ રોડ મળવો જોઈએ. વેરપુર જલારામ રોડ પર હીરો હોન્ડા મોટરસાયકલ GJ3 EG 2359 ના બાઇક ચાલકને અકસ્માત નડતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ વેરપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનને વેરપુર હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરી પોતાના પરિવારને મૃતદેહ સોંપેલ હતો. બાપુ તું ફાસી કરો. આસોપાલો આરકે લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ, GIDC અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5 માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કિટ. બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 90333-76723, મુકેશ મેઠિયા 98797-53040, ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલપંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબરપુર જૂનાગઢ. જિલ્લામાં અનેકવિધ પશુ પક્ષી અને જળચર પ્રાણીઓથી જૂનાગઢની ધરતી પર અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે. જૂનાગઢથી સાસણ જતા માલણકા પાસેના કમલેશ્વર ડેમ વિસ્તારમાં મગરોએ વસવાટ કરતા આ વિસ્તારના લોકો મગરોની જાળવણી કરતા જોવા મળે છે, જેને લીધે કમલેશ્વર ડેમ અને આસપાસના વિસ્તારમાં અનેક મગરો ઉછેરી રહી છે. મગર તળાવની બહાર નીકળી ખેતી વિસ્તારમાં જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. અરે વાહ, એક ક્લાસ છે. દાખલ કરતા અર્ચનાના જણાવ્યા અનુસાર દીપલની સાસુ અર્ચનાના ઘરે જઈ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા લોહાણા સમાજમાં વધુ ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે.
જૂનાગઢમાં રહું છું, માંગનાથ વિસ્તારમાં રહું છું. કાલે મેં દીપક કાંતિલાલ રૂપારિયા હવે ફરિયાદ નોંધાવી છે. એમના સાસુ કાલે સાંજે 6 વાગે મારા ઘરે આવી અને મારા મમ્મીને કહી ગયા છે કે ફરિયાદ પાછી લઈ લો, જો ફરિયાદ પાછી નહીં લો તો તમને જનથી મારી નાખશું. અને હું દીપકને 24 કલાકમાં છોડાવી લઈશ, પોલીસ ખાતું એમના ખિસ્સામાં છે. હા, શું કામ ફરિયાદ કરી છે? ફરિયાદ કરવાનું કારણ શું? એ વારંવાર કે છે કે પૈસા જતા કરો. મેં એમને 10,60,000 રૂપિયા આપેલા છે. એ કે છે કે જે દિવસે થશે તે દિવસે દઈશ, અત્યારે મારે આગળ પૈસા નથી. અને પૈસા માંગ્યા તો તમને શું કીધું? પૈસા માંગ્યા તો એને કીધું કે થાય કર્યો અત્યારે નથી. વારંવાર મારી ઉપર દીપલ હાથ ઉપાડતું તો એટલા માટે મેં ફરિયાદ કરી અને મેં દીપલને કીધું તારે આગળ થોડા ગાણા પાડતું, અત્યારે મને દે પૈસા, મારે અત્યારે ખાસ જરૂર છે પૈસાની. અગા તમારા દીપલના શું સંબંધ હતો? દીપલને અમે બે ભાઈ બહેન હતા. દીપલે મને પૈસા જોતા હતા એટલે મને બેન બનાવી. એસપી સાહેબને મેં રજૂઆત કરી કે આમ મૂડી તમારી અને મહેનત મારી એવું કહીને મને પૈસા લઈ ગયો છે અને મને પૈસા જોઈએ છે. તો સાહેબે કીધું કે બનશે એટલી તમને હેલ્પ કરશું. ત્યારે મેં એમના સાસુ કાલ સાંજે મારા મમ્મીને ફરિયાદ નોંધાવી ગયા, કહી કીધું હતું કે ફરિયાદ પાછી લઈ લો. એટલે મારા મમ્મી મને સમજાય કે તું ફરિયાદ લે, એટલે કે તું ફરિયાદ હું નહીં લઉં પાછી, તો એ કે આપણને જનથી મારી નાખશે ને પોલીસ ખાતું એમના ખિસ્સામાં. કારણ કે તું ભલે લો, મને કોઈ બીક નથી મરવા. જૂનાગઢના લોહાણા યુવાન કે જેની સામે 10 લાખની છેતરપિંડીની ફરિયાદ થવા પામી છે તેવા દીપલ રૂપારેલિયા ઉપવાસ પર ઉતરી આ બનાવમાં પોતાને ખોટી રીતે ચિતારી હોવાનો અને જે નાણાકીય રકમ મેં લીધેલ હતી તે રકમ ધંધા માટે લીધેલ હતી અને આ અંગે અમો પણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલ હતા ત્યારે પોલીસે અમારી ફરિયાદ લીધેલ ન હતી અને પોલીસે સામે પક્ષે ફરિયાદ લઈ અમને અન્યાય કર્યો હોવાનું દીપલે જણાવ્યું હતું. કાલે મારા વિરુદ્ધની એક ફરિયાદમાં પોલીસે મારી અટક કરી હતી. રાત્રે મારે જ્યારે નીચે બેસવાનું થયું ત્યારે હું ત્યાં ગયો તો ત્યાંના જે કર્મચારી ફરજ ઉપર હાજર હતા એ લોકો કે ભાઈ અહીંયા બેસવું હોય તો 1000, અહીંયા બેસવું હોય તો 500, અહીંયા રહેવું હોય તો આટલા, સવારે કોઈને ચા પાણી દેવા આવવું હોય તો આટલા. એટલે પછી આજે મેં આ જે પૈસાની બિન વ્યાજની માંગણી છે આ લોકોની એની સામે આજે ફરિયાદ દાખલ કરવા અમે અને મસુખભાઈ જ્યારે આવ્યા ત્યારે આ લોકોએ ફરિયાદ દાખલ કરી નથી અને ફરિયાદ દાખલ ન કરવાને કારણે આજે અમે અહીંયા બેસી. જૂનાગઢ મહાનગરમાં ચાલતા રોડના કામો નબળા છે અને તેને ચૂકવેલા પૈસા ખોટા છે તે બાબતે છેલ્લા 3 દિવસથી સત્યાગ્રહ ચલાવી રહેલા જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂના સત્યાગ્રહ ખોટા હોવાનું જણાવી મેયર શ્રી લાખાભાઈ પરમારે કોન્ટ્રાક્ટરોને કેવી રીતે બિલ ચૂકવવામાં આવે છે તે અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે કામ નબળા થાય છે તો કામની પહેલા સૌ પ્રથમ થર્ડ પાર્ટી છે સરકારે નક્કી કરેલા હોય એમાં સર્ટિફિકેટ આપે કે કામ બરોબર છે, ત્યારબાદ એન્જિનિયર છે એ કામ બરોબર છે ઓકે કરે, ત્યાર પછી ઓડિટર છે કામ બરોબર છે એનું ઓડિટ કરે, ત્યારબાદ એકાઉન્ટમાં જાય એકાઉન્ટ અધિકારીનો રિપોર્ટ ભરે કે કામ બરોબર છે, પછી એ જ બિલમાં કમિશનર સહી કરે કે કામ બરોબર છે, ત્યારબાદ એને ચેક આપવામાં આવે છે. એટલે કામ ખોટા કરવાના થયા છે અને કોન્ટ્રાક્ટરને દબાવવાના, કોન્ટ્રાક્ટને બ્લેકમેલિંગ કરવાના ધંધા છે. કમિશનર છે એ સરકારના પ્રતિનિધિ છે, કમિશનરને વારંવાર દબાવવામાં આવે છે. 15 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં જૂનાગઢમાં આયોજિત રન ફોર યુનિટી મેરેથોન દોડ માટે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેના માટે જિલ્લા કલેક્ટર શ્રી આલોકકુમાર પાંડે અને મ્યુનિસિપલ કમિશનર વિપ્રા ભાલના માર્ગદર્શન નીચે રન ફોર યુનિટીનો રૂટ નક્કી કરવામાં આવેલ હતો. આ રૂટ ઉપર તારીખ 15મીના રોજ લોકો સહેલાઈથી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે અંગેના તમામ સૂચનો અને જાહેરનામા અમલમાં મૂકેલ છે. મહાનગર સેવા સદન જૂનાગઢ દ્વારા 15 ડિસેમ્બર 2013 નો ઓબર્ટ 8 વાગે રન ફોર યુનિટીના કાર્યક્રમ ગુજરાત સરકાર શ્રી દ્વારા નક્કી થયું છે. રન ફોર યુનિટીના કાર્યક્રમ માનનીય પ્રભારી મંત્રી શ્રી જૂનાગઢ દ્વારા
भावदीन कॉलेज जो अपने ऐतिहासिक कॉलेज छे जे अंगे सरदार वल्लभ भाई पटेल श्री द्वारा ऐतिहासिक स्पीच आपवामां आवेल छे जे स्थान पर शुरू करवामां आवशे। तो तमाम थी हुं मारी अपील करूं छूं कि आ स्थान पर 8 वागे अथवा तो 7:30 वागे पहुंचो अने 8 वागे विधिवत आ कार्यक्रम शुरू करवामां आवशे। महानगर सेवा सदन द्वारा आ कार्यक्रम अंदर जूनागढ़ तमाम जनता नो जुदा जुदा शैक्षणिक खानगी अने जुदा जुदा संस्थाओनों गवर्मेंट ऑर्गेनाइजेशन नॉन गवर्मेंटल ऑर्गेनाइजेशन बधा नो हूँ मारी अपील करूँ छू के मोटा भागना मोटा भाग में आप अमारू जो कार्यक्रम छे एमा भाग लेशो अने आपनो जो गुजरात सरकार ना जो कार्यक्रम छे एना जो हेतु छे एनो सफल बनावा अंगे सक्रिय रहेशो अने आपना जो जूनागढ़ लक्ष्यांक छे 1 लाख जेटला ऑनलाइन रजिस्ट्रेशन थाय अपना वेबसाइट www.runforunity.com ना ऊपर एना ऊपर ऑनलाइन रजिस्ट्रेशन अत्यारथी करजो अने 10 डिसेम्बर 2013 ना ऊपर चौक्कस आ कार्यक्रम ना ऊपर सहभागी बनशो ए प्रमाणे हूँ आपने अपील करूँ। અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની જો પ્રતિમા ના નિર્માણ અંતર્ગત આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। મહાનગરપાલિકાના કર્મચારીઓને ન્યાય આપવા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂમ મેદાને જેતપુર તાલુકાના જેતરચર પાસે બની રહેલા ઓવરબ્રિજ સામે લોકોનો રોષ, બીજાના પૈસા ઓળવી જનાર દીપલ રૂપાલિયા સામે ફરિયાદ કરનાર યુવતીને સાસુ દ્વારા ધમકી અને રોડના નબળા કામ બાબતે મેયરશ્રી લાખાભાઈનો ખુલાસો। તો આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ।